જય ગુરુદેવ. આવો 40 દિવસીય મહાપુરુષ ચરણના આજે 10મા દિવસના ગુરુદેવના પ્રવચનમાં જઈએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ખંડમંડળાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદ શ્યામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. ઓમ શ્રી ગુરુસત્તાયૈ નમઃ. ઓમ શ્રી કુલદેવી માતાયૈ નમઃ. આવાહયામી, સ્થાપ્યામી, પૂજ્યામી, ધ્યાયામી, તતો નમસ્કારમ કરોમિ. આજનું પ્રવચન છે સુસંસ્કારી બનાવે એ શિક્ષણ કેવું હોવું જોઈએ. આ પ્રવચન શાંતિકુંજ ગાયત્રી વિદ્યાપીઠ ગુરુકુળના શુભારંભના પ્રસંગે 1 જૂન 1980ના દિવસે પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલ છે, તેનો જ અંશ છે. આવો એ ગુરુદેવની ભાષામાં જ આપણે પ્રવચનની શરૂઆત કરીએ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. આજે આપણે એક નાની શરૂઆત કરીએ છીએ જે બહારથી જોતા એટલી બધી અગત્યની નથી લાગતી. નવી સ્કૂલો ખોલવામાં આવે છે, નવી કોલેજો ખોલવામાં આવે છે, આમ શિક્ષણ માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં હું જે કાર્યનું ઉદ્ઘાટન કરું છું એનો પ્રત્યક્ષ કોઈ લાભ નથી દેખાતો. 35-40 છોકરાઓ અને 30-35 છોકરીઓના શિક્ષણની એક નાની સરખી શરૂઆત જ્યારે કરી રહ્યા છીએ, નાની સરખી શરૂઆત છે, પરંતુ તમે ઝીણવટપૂર્વક જોશો તો ખબર પડશે કે આ એક બહુ મોટું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખેતરમાં બી વાવીએ ત્યારે બી નાનું સરખું હોય છે, છોડ નાનો સરખો હોય છે, પરંતુ જ્યારે અનાજ પેદા થાય છે તો ઢગલાના ઢગલા થાય છે. નાનો છોડ વૃક્ષ બને છે તો કેટલું વિશાળ કાય હોય છે. તમે મકાઈના કે બીજા અનાજ અને શેરડીનો નાનો છોડ જોયો હશે. કામ નાનું હોય છે, પરંતુ એનું પરિણામ કેટલું બધું મોટું હોય છે. બગીચો તૈયાર કરતી વખતે નાની નાની કલમો રૂપવામાં આવે છે, પરંતુ બગીચો જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આ ખૂબ જ નાના કાર્યનો આરંભ કર્યો હતો, પરંતુ એનું ફળ કેટલું બધું મોટું મળે છે. મેં પણ મારી જિંદગીમાં હંમેશા આવા જ કાર્યો કર્યા છે. ઊંચા લક્ષ્ય માટે, ઊંચા ઉદ્દેશ્યો માટે નાની નાની શરૂઆત કરી છે, પરંતુ એના પરિણામો વિરાટ સ્વરૂપમાં મળ્યા છે. અહીં જે સ્કૂલની શરૂઆત કરી છે એ અન્ય સ્કૂલોની સરખામણીમાં કોઈ ખાસ મહત્વની નથી લાગતી, પરંતુ વાસ્તવમાં એનું મહત્વ ખૂબ જ છે. સ્વામી શ્રદ્ધાનંદના મનમાં એક વખત વિચાર આવ્યો કે નાની ઉંમરમાં જ બાળકોને સંસ્કાર આપવા જોઈએ, કેમ કે કુમળો છોડ જેમ વાળીએ તેમ વળે છે, મોટા છોડને વાળવો મુશ્કેલ બને છે. નાની ઉંમરે જો ધ્યાન આપવામાં આવે તો બાળકોને મહાપુરુષ બનાવી શકાય છે. રામચંદ્રજી અને લક્ષ્મણજીને વિશ્વામિત્રજી નાની ઉંમરે જ પોતાની સાથે લઈ ગયા હતા અને બલા તથા અતિબલાની વિદ્યા શીખવાડીને મહામાનવો બનાવ્યા હતા. ઋષિ શાંદીપનીના આશ્રમમાં શ્રી કૃષ્ણ નાની ઉંમરે જ ગયા હતા અને મહામાનવ બન્યા હતા. લવ અને કુશને વાલ્મીકીજીના આશ્રમમાં બાળપણથી જ શિક્ષણ મેળવ્યું હતું, મૂકવામાં આવ્યા હતા. બાળપણ ખૂબ મહત્વનું છે. મોટી ઉંમરે એ બધા
શીખવા જાત તો કદાચ આટલું મોટું પરિણામ ન મળત. નાની ઉંમરમાં જેટલું વધારે શિક્ષણ આપીએ છીએ તે મોટી શિક્ષણમાં મોટી ઉંમરમાં આપવું શક્ય નથી. સ્વામી શ્રદ્ધાનંદે પ્રયત્ન કર્યો હતો. એમને એક પોતાનું મકાન હતું, એને 5,000 રૂપિયામાં વેચી દીધું. આજથી 80-90 વર્ષ જૂની વાત છે. ઘર વેચીને હરિદ્વાર ગયા અને ગંગાના સામેના કિનારે કાંગડી નામના એક ગુરુકુલ માટે નાની નાની ઝૂંપડીઓ બનાવી અને 10 વિદ્યાર્થીઓની સંખ્યાથી આ ગુરુકુલની શરૂઆત કરી. બધા એમની ખૂબ મસ્કરી કરી કે આ 10 વિદ્યાર્થીઓની સ્કૂલ તો હોતી હશે કંઈ. સ્કૂલોની ઇમારતો તો મોટી અને શાનદાર હોય છે. દહેરાદૂન મસૂરીની કોલેજોનો સ્કૂલોનો ઠાઠ તો જુઓ, એની સરખામણીમાં આ ઘાસની ઝૂંપડીઓની શું કિંમત. પરંતુ સિદ્ધાંતો પ્રત્યે અડગ શ્રદ્ધાનંદ ઊંચું લક્ષ્ય રાખીને કામ કરતા હતા. ગંગામાં આવેલ પૂર પણ એમના ઉદ્દેશ્યને ડગાવી શક્યું નહીં અને ગુરુકુલ કાંગડી નામની શાનદાર સંસ્થા બની ગઈ. આજે આ સંસ્થામાંથી મહામાનવો બનીને બહાર આવ્યા. ઇન્દ્રસેન વિદ્યા વાચસ્પતિ, સત્યદેવ વિદ્યાલંકાર, રામગોપાલાચાર્યજી, આવા અનેક મહાપુરુષો એવા વિદ્યાર્થીઓ એમાં નીકળ્યા. ભલે થોડાક પરંતુ મહાન બનેલા માણસોએ એ દિવસોમાં આ સંસ્થામાં તૈયાર થયા અને બીજી સંસ્થાઓમાં સગવડ હોવા છતાં પણ, ફૂલ ફેસિલિટી હોવા છતાં પણ આવા મહામાનવો બહાર નહોતા પડ્યા. અમારા બધા જ કામો તમે જોયા હશે તો તમને થયું હશે કે શરૂઆત તો ખૂબ જ નાના કામોથી થઈ છે, પરંતુ પરિણામો ખૂબ સારા આવ્યા છે. 45 વર્ષ પહેલા એક નાનકડો પ્રેસ ચાલુ કર્યો હતો. જે પ્રેસને જોતા તે હસી હસીને બેવડા વળી જતા કે 350 રૂપિયાના હાથથી ચાલતા આ મશીનથી યુગ બદલવાનું તે કંઈ સાહિત્ય છપાતું હશે. છાપખાનું દેખાવમાં નાનું, પરંતુ મારું ધ્યેય મહાન હતું. નાના મશીનમાં દુનિયાને હચમચાવી દે તેવા ઊંચા લક્ષ્યનું, ઊંચા ઉદ્દેશ્યવાળું સાહિત્ય છપાતું હતું. જ્યારે આજે મોટા મોટા મશીનોમાં પણ ગંદુ સાહિત્ય, નવલકથા જેવા છપાય, આવા પુસ્તકો છપાય છે, પરંતુ મારા નાના પ્રેસમાં મેં દુનિયાને જગાડી દેનારું સાહિત્ય છાપ્યું. કોઈ પણ કાર્ય માટે તમારો હેતુ, તમારો ઉદ્દેશ્ય દ્રઢ અને ઊંચા હશે તો એ કાર્ય ભલે ગમે તેટલું નાનું હશે, પરંતુ પરિણામ ખૂબ જ સારું આવે છે. બીજું એક ઉદાહરણ તમને આપું. રાજસ્થાનમાં વનસ્થલી નામના એક ગામમાં એક શિક્ષકે છોકરીઓ માટેની સંસ્થા ખોલી. હીરાલાલ શાસ્ત્રી નામના આ ગામડાના શિક્ષકે પોતાનું બધું જ સંસ્થા માટે ન્યોછાવર કરી દીધું. અત્યારે એ સંસ્થાનું 1 કરોડ રૂપિયાનું મકાન છે. છોકરીઓ વિમાન ચલાવવાનું શીખે છે. સાચા અર્થમાં ત્યાં સ્ત્રીઓ આત્મનિર્ભર બનીને બીજી સ્ત્રીઓને જગાડવામાં વિદ્યા નિષ્ણાંત બની છે. ત્યાં બધા જ પ્રકારનું શિક્ષણ બહેનો પ્રાપ્ત કરે છે. આ સંસ્થા બનાવવા પાછળનો ઉદ્દેશ્ય મહાન હતો. ગુરુકુલનો પ્રારંભ કરવા પાછળનો મારો ઉદ્દેશ્ય પણ આવો જ છે. જો તમારો હેતુ મહાન હોય તો જનતા, ભગવાન, મહાપુરુષોના ખૂબ સાથ સહકાર અને મદદ મળે છે. ઇટાવા જિલ્લામાં વ્યૂહમ નામનો એક અંગ્રેજ ઇન્સ્પેક્ટર હતા. તેમણે ગામડે ગામડે જઈને માણસોને ભેગા કર્યા. હિન્દુસ્તાનમાં યુવાનોની અને અબાલ વૃદ્ધોની એક સમિતિ હોવી જોઈએ. એમનો ઉદ્દેશ્ય પરોપકારનો હતો. ભાવના પણ સારી હતી તો 50-60 માણસો ભેગા થયા અને કોંગ્રેસનો જન્મ થયો. તિલક, નહેરુ, સુભાષ, આવા અનેક નેતાઓ કોંગ્રેસની જ દેન છે. જેમનો ઉદ્દેશ્ય હલકા પ્રકારનો હોય છે તેઓ ભલે મોટા કામ કરે તો પણ તેઓ નિંદાને પાત્ર બને છે. નાની સ્કૂલ શરૂ કરી એક શાનદાર શરૂઆત કરીએ છીએ. આજના શિક્ષણની જોડે જોડે આપણી મહાન સંસ્કૃતિ અને વિદ્યા ભણાવવા પણ માંગીએ છીએ. વિદ્યા એટલે જે શિક્ષણ બાળકને વિનય બનાવે, સંસ્કારી બનાવે. એક વિદ્યાર્થી પાછળ 1,000 રૂપિયા ખર્ચ થાય એવી શાળાઓ દહેરાદૂન, મસૂરી, આબુ વગેરેમાં છે.
પણ ત્યાં આપણી સંસ્કૃતિ છે ખરી. સંસ્કૃતિ કોને કહે છે? સંસ્કૃતિ એને કહેવાય જેને ગ્રહણ કરી માણસ ઇન્સાન બને છે. ઇન્સાન પછી મહામાનવ અને મહામાનવ પછી ભગવાન પણ બની શકે છે. પરંતુ આજનું શિક્ષણ તો સંસ્કૃતિ વગરનું છે. અભણ માણસની સરખામણીમાં આજના ભણેલા ગણેલા માણસોને જોઈને જ મને બીક લાગે છે. એક અભણ માણસથી આપણે નિશ્ચિંત રહીએ છીએ કારણ કે એનામાં બદમાશી અને ચાલાકી નથી હોતી. કદાચ હોય તો પણ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં એની અંદર ભલમનસાઈ પણ હોય છે. જો એને થોડું ઘણું ભણાવી જીવન જીવવાનું શીખવાડીએ તો એ માનવ બની શકે છે. પરંતુ ભણેલા ગણેલા માણસો તો પોતાના મગજની બારી બંધ કરીને જ બેઠા છે. તેઓ છેલ્લી કક્ષાના બદમાશ અને અહંકારી છે. સંસ્કૃતિ માણસને સારો માણસ બનાવી શકે છે. સામાજિક જીવન જીવતા શીખવાડે છે. સંસ્કૃતિ કોણ શીખવાડે? સરકાર? ના, સરકારનો સંસ્કૃતિ કે વિદ્યા જોડે કોઈ જ સંબંધ નથી. સરકાર તો સભ્યતા, સુઘડતા, પહેરવેશ કે સારી રહેણી કરણી વિશે ધ્યાન રાખે છે. સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ રાખતી નથી. સંસ્કૃતિનું મંત્રાલય કે વિદ્યાલય, વિશ્વવિદ્યાલય સરકાર પાસે હોય છે, પણ એમાં સંસ્કૃતિ અને વિદ્યા નામની કોઈ ચીજ હોતી નથી. માત્ર નામ પૂરતું જ બધું સરકાર હસ્તક હોય છે. શિક્ષણમાં સંસ્કૃતિનો સમાવેશ દરેક વ્યક્તિ કરી શકતો નથી, ફક્ત ઋષિઓ જ કરી શકે છે. પ્રાચીન કાળમાં શિક્ષણના ક્ષેત્રમાં બધા પડતા ન હતા. તમે મકાન બનાવો, ઉદ્યોગો સ્થાપો, ખેતીવાડી કરો, રાજ્ય ચલાવો, પણ એક કામ ન કરશો એ છે શિક્ષણ સાથે જોડાયેલી સંસ્કૃતિ, જેને વિદ્યા કહીએ છીએ. બધા વિદ્યા આપી શકતા નથી. આજે તમે જુઓ, વેપારની જેમ બધા વિદ્યાલયો ખોલીને બેઠા છે અને એના માલિક બનીને બેઠા છે. પરંતુ પ્રાચીન સમયમાં આ કાર્ય ફક્ત ને ફક્ત ઋષિઓના માથે જ હતું અને તેઓ ખૂબ સારી રીતે આ પોતાની જવાબદારી નિભાવતા હતા. સંસ્કૃતિ તો એ જ શીખવાડી શકે જેની પાસે સંસ્કૃતિ છે, સંસ્કાર છે. આજના શિક્ષકો પાસે ક્યાં છે સંસ્કાર અને સંસ્કૃતિ? શિક્ષકો અને મજૂરો વચ્ચે આજે ક્યાં ફરક છે? શિક્ષકને ગુરુ કહે છે અને ગુરુ તો એ છે જે શિષ્યને અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય, કુસંસ્કારોમાંથી છોડાવી સંસ્કારવાન બનાવે. પરંતુ આજના શિક્ષકો તો વ્યસનમાં ડૂબેલા છે. સંસ્કારના નામે મીંડું છે. સંસ્કૃતિ કોને કહેવાય એનું ખુદ એમને જ ભાન નથી. માત્ર ચોપડીના જ્ઞાનની જાણકારી આપે એને ગુરુ ન કહેવાય. ગુરુ તો એ છે જે આત્મીયતાને પોષણ આપે, લાગણી રાખે, સેવા ભાવના શીખવાડે, સુસંસ્કારિતા શીખવાડે. એને જ સંસ્કૃતિ અને વિદ્યા કહે છે. જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે આજથી 60 વર્ષ પહેલાં દરેક પ્રતિભાવાન વિદ્યાર્થીને 2 રૂપિયાની સ્કોલરશીપ મળતી હતી. મારા ગામમાં આમલ ખેડાની સ્કૂલના 1/3 વિદ્યાર્થીઓ આખા આગ્રા જિલ્લાની સ્કોલરશીપ લઈ જતા હતા. કયા કારણે? કારણ કે અમારા શિક્ષક ગુરુજી હતા, માસ્તર સાહેબ ન હતા. મારા ગુરુજીએ સ્કૂલને ગુરુકુલ બનાવી દીધું હતું. બાળકો સ્કૂલમાં જ સૂતા હતા. વહેલી સવારમાં ઉઠી તેઓ માની જેમ જ કોગળા કરાવતા, નવડાવતા અને ભણાવતા હતા. બાળકોને ઊંઘ આવે તો ધમકાવતા ન હતા, કહેતા સારું સૂઈ જા પણ વહેલો ઉઠી જજે, મોડા સુધી સૂઈ રહીશ નહીં. માત્ર હું જ નહીં પણ એ સ્કૂલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણતા હતા એ બધા જ વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધી આખા જિલ્લાની સ્કોલરશીપ મેળવી જતા હતા. દર વર્ષે 25-30 વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવતા હતા કારણ કે એ ગુરુઓ નોકરી માટે નહીં પરંતુ સંસ્કૃતિ માટે શિક્ષણ આપતા હતા. બધાના જ મા બાપ ઈચ્છતા હતા કે આ શિક્ષક સાહેબ પાસે બાળક જેટલું વધારે રહેશે એટલું જ સારું છે. બાળક વહેલો ઉઠતો થશે, નાહશે, સાફ અને સ્વચ્છ રહેશે, માનવ બનશે, ભણવા ગણવાની સાથે એ વિનમ્ર પણ બનશે. જો કે આવી ગુરુકુલ પદ્ધતિ નષ્ટ થઈ ગઈ છે. અત્યારે મને સારા શિક્ષણના સહયોગીઓ મળ્યા છે તો આપણે સંસ્કારરૂપી શિક્ષણની શરૂઆત કરીએ છીએ.
આખા ગાયત્રી પરિવારના 24 લાખ પરિજનોના બાળકોને ભણાવવાની તો મારી શક્તિ નથી, પરંતુ એક મોડેલ ઊભું કરવા માગું છું કે બાળકોનું શિક્ષણ કેવું હોવું જોઈએ. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ દશરથ પાસેથી માગીને લાવ્યા હતા. રામ અને લક્ષ્મણને આ વિશ્વામિત્ર ઋષિ દશરથજી પાસે માગીને લાવ્યા હતા. હું પણ ગાયત્રી પરિવારના વિશાળ પરિકરના મારા વિશાળ પરિવારના સભ્યો પાસેથી એમના બાળકોને માંગીશ અને કહીશ કે એમને નવયુગ માટે તૈયાર કરવાની મારી ઈચ્છા છે, એમને મહામાનવ બનાવવાની મારી ઈચ્છા છે, તમે મને તમારા બાળકો આપજો. 200 બાળકોને બાળ મંદિરથી માંડી 10મા ધોરણ સુધીનું શિક્ષણ આપવાનું આવતા વર્ષથી અમે શરૂ કરીશું, પરંતુ એની વિશેષતા એ રહેશે કે એનો અભ્યાસક્રમ સરકારી નહીં પરંતુ પ્રાચીન કાળના જે ગુરુકુલોમાં થતો હતો, શિષ્ટાચાર, સંસ્કૃતિ, જીવન જીવવાની કળા, આત્માવલંબન, સ્વાવલંબન, સુવ્યવસ્થા અને સુસંસ્કારિતા હશે. આ તો માત્ર એક બીજારો, પરંતુ એનું પરિણામ તમે આવતા વર્ષોમાં જોઈ શકશો કે જ્યારે વિશ્વવિદ્યાલયના રૂપમાં તમારી સામે વિદ્યમાન હશે. હું અહીં એમને 24 કલાકનું શિક્ષણ આપીશ, જેમાં રમતગમત પણ સામેલ હશે, વ્યાયામ પણ કરવાનો, આનંદ પ્રમોદ પણ કરવાનો તથા નિર્ભયપણે જીવવાનું. આ ઉપરાંત આ વિદ્યાલયમાં પરિવાર નિર્માણનું શિક્ષણ પણ આપવામાં આવશે, જેના દ્વારા કુટુંબ વ્યવસ્થા પહેલા જેવી ભાવનાત્મક બની શકે. વ્યક્તિ નિર્માણ દ્વારા સારા વ્યક્તિઓ અમે બનાવીશું તો કુટુંબ પણ સારું બની શકશે અને સારા કુટુંબ દ્વારા સારી વ્યક્તિઓનું ઘડતર પણ કરી શકશું. આજના કુટુંબો આ કામ કરી શકે નહીં, તેઓ તો રાત્રે મોડે મોડે જમે છે, મોડા મોડા સુધી ઊંઘે છે, રેડિયો સાંભળે છે, ટીવી જુએ છે અને ખૂબ મોડી રાત્રે સૂઈ જાય છે. સવારે છોકરા જ્યારે સ્કૂલે જાય છે, સ્કૂલે જાય ત્યારે ઊઠે છે. પરિવારને સુસંસ્કારી અને સારો બનાવવા માટે આપણે આપણી નારીને શિક્ષણ આપવું પડશે, આપણા બાળકોને શિક્ષણ આપવું પડશે, અને આ નારીઓ જ બાળકોમાં સુસંસ્કારનું સિંચન કરી શકશે. સ્ત્રીઓને શિક્ષણ આપ્યા વગર ગુરુકુલમાં બાળકોને આપેલું શિક્ષણ અધૂરું જ ગણાશે. જો માતા ધ્યાન ના આપે તો બાળક મહાન બની શકતું નથી. શાંતિકુંજ માત્ર બાળકોનું ગુરુકુલ નથી, એને તો સમગ્ર પરિવારને શિક્ષણ આપવાનું આરણ્યક ગાયત્રી તીર્થ એવું સુંદર મજાનું ગુરુકુલ બનાવવામાં આવ્યું છે. આજે નારીની અને નારીને કારણે પરિવારની જે દુર્ગતિ થઈ છે એને જોઈને મને બહુ દુઃખ થાય છે. કુટુંબ એક સમાજ છે, એક રાજ્ય છે, એક દુનિયા છે, જેમાં મહાપુરુષો પેદા થાય છે. લગ્ન કરવાથી જ પરિવાર બને એવું જરૂરી નથી. પરિવાર એને કહેવાય જેમાં સહયોગ હોય, સહકાર હોય, હળીમળી રહેવાનું, હળીમળીને રહેવાની ભાવનાનું નામ ગાયત્રી પરિવાર છે. પ્રેમથી, સંપથી, નિયમિતતાપૂર્વક, સાધના ઉપાસનાપૂર્વક રહેવાનું નામ એ ગાયત્રી પરિવાર છે. યુગ નિર્માણ પરિવાર છે. પરિવારની ભાવના જો આવે તો સમાજ બની શકે છે. સમાજને ઘડવાનું કારખાનું પરિવાર છે. સમાજને સુસંસ્કૃત કરવાનું કારખાનું પરિવાર છે. એમાં સુસંસ્કારી વ્યક્તિઓ તૈયાર થાય છે. સુખ અને શાંતિની દ્રષ્ટિએ પરિવારનું બહુ મહત્વ છે. એના સંચાલન માટે સ્ત્રીઓની જરૂર હોય છે. સ્ત્રીઓનું, નારી જાતિનું શિક્ષણ અત્યંત જરૂરી છે. પરિવાર નિર્માણ માટે આવી કોઈ સ્કૂલ નથી, જેવી મેં ગુરુકુલના રૂપમાં, શાંતિકુંજના રૂપમાં બનાવી છે. બાળકોની સમસ્યાઓને સમજી શકે, બાળકોની સમસ્યાઓ સમજીને એનું સમાધાન કરવાની, બાળકોને એકલા નહીં પરિવારના બધા જ સભ્યોને ઘડવાની કળા ભગવાને જેટલી સ્ત્રીને આપી છે એટલી આવડત બીજા કોઈને પણ આપી નથી. પુરુષોને બીજાને ધમકાવવાની કળા આપી છે, જ્યારે નારીને ઘણી બધી કળા આપી છે. એને પ્રેમ, સંવેદના, કરુણા, મમતા કહેવામાં આવે છે. પુરુષો પાસે શક્તિ અને સામર્થ્ય છે, પરંતુ લાગણી નથી, પ્રેમ નથી. એમને ઘડવામાં, આગળ વધારવા માટે સ્ત્રીઓએ જ આગળ આવવું પડશે. હું તમારાથી, કાર્યકર્તાઓની બેટીઓથી, ધર્મપત્નીઓથી તથા દેવકન્યાઓથી કે જે માતાજીના ખોળામાં રમીને મોટી થઈ છે, માતાજીના વિચારો લઈને મોટી થઈ છે, એ બધાથી આ સ્કૂલની, પરિવાર નિર્માણની પ્રયોગશાળાનો આજથી આરંભ કરું છું.
ગાયત્રી પરિવારના મારા બધા સભ્યોને કહું છું કે તમારા ઘરના મહિલા વર્ગને શાંતિકુંજ મોકલો, તમારી દીકરીઓને, તમારી ધર્મપત્નીઓને શાંતિકુંજ મોકલો, અમે એમને સંસ્કારવાન બનાવીશું. આજે સંસ્કાર કોઈનામાં રહ્યા નથી. સાસુ પાસે સંસ્કાર છે? ના, સાસુ તો વહુ કરતાં પણ ફુવડ છે. તો પોતાની બેટીને, વહુને સંસ્કાર ક્યાંથી આપશે? એટલા માટે સમયની માંગને ધ્યાનમાં રાખી અને હું સંસ્કારરૂપી શિક્ષણ દ્વારા એક એવા ગુરુકુલની શરૂઆત કરું છું જેમાં વિદ્યા, સંસ્કૃતિ અને જ્ઞાન વડે એક સંસ્કારવાન પેઢીને તૈયાર કરી શકાય. મારી તો એવી ઈચ્છા છે, એવી ઈચ્છા હતી કે સ્કૂલનો અભ્યાસક્રમ પણ સ્કૂલમાંથી કાઢી નાખવાનો, પણ શું કરે, મજબૂર છું. બાળકો અને એમના વાલીઓ કહેશે કે અમારા બાળકોને નોકરીને લાયક પણ ન બનાવ્યા. હું તો એમને જીવન જીવવાની કળા, મોટા માણસ બનવાની કળા, મહામાનવ બનવાની વિદ્યા શીખવાડવા માંગુ છું કે જીવનમાં આવ્યા પછી, દુનિયામાં આવ્યા પછી કંઈક મહાપુરુષ બની જાય. પરંતુ સમયાનુસાર વિદ્યાની સાથે સાથે સરકારી અભ્યાસક્રમ પણ જોડી દીધો છે. મેટ્રિક સુધી તો સરકારી શિક્ષણ પદ્ધતિથી ભણાવીશું, પણ સાથે સાથે જીવનની દિશાનું નિર્ધારણ કરવાનું, પોતાનું ભવિષ્ય પોતે જ ઘડે એવી વિદ્યાનું પણ શિક્ષણ આપીશું, સાથે સાથે સંસ્કારવાન પણ બનાવીશું. સામાન્ય જાણકારી મળે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ કોલેજનું નિર્માણ આવશે, કોલેજનું શિક્ષણ આવશે ત્યારે અભ્યાસક્રમ અમે જાતે બનાવીશું. ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ આપતી વિશ્વવિદ્યાલય સ્તરની સંસ્થાનું અમે નિર્માણ કરીશું અને આજે અમે એનું જ બીજ વાવી દીધું છે. આજે આપણે IAS થવાની જરૂર નથી, સમાજને સુધારી શકે એવા લોકસેવકો થવાની જરૂર છે, સ્વસ્થ ચિંતન કરે એવા યુવાનોની જરૂર છે. એટલા માટે સ્કૂલોની, કોલેજોની શિક્ષણ પદ્ધતિમાં વ્યાપક ક્રાંતિ થાય એવું વાતાવરણ અમે અહીં પેદા કરીએ છીએ. કોને ખબર એમાં ગાંધી કોણ છે, એમાં નહેરુ કોણ છે, સુભાષચંદ્ર બોઝ કોણ છે, ખુદીરામ કોણ છે? દરેકની અંદર રહેલી મૌલિક ક્ષમતાને અમે વધારવાનો પ્રયત્ન કરીશું. 4 કલાકનું સરકારી શિક્ષણ અને 20 કલાકનું અમારા શાંતિકુંજનું સુસંસ્કારોનું શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂર છે. સંસ્કારવાન બાળકોની અને સુસંસ્કારી, લાગણીશીલ, સ્વાવલંબી અને શિક્ષિત નારી શક્તિની, આ બંનેને હું આગળ વધારીશ. હવે છેલ્લે એક મહત્વની વાત કે જે આ કામ માટે સમય આપી શકે છે એવા વૃદ્ધોને અનુરોધ છે કે જેમણે એમના ઘરનું, એમના ઘરવાળાનું જીવન મુશ્કેલ કરી દીધું છે, જેઓ રિટાયર્ડ થઈ ગયા છે, કામ ધંધાથી મુક્ત થઈ ગયા છે, એમની પાસે ઘણો બધો સમય છે પરંતુ સમાજ સેવા માટે સમય આપતા નથી, એમને અમે અહીં બોલાવીશું. કારણ કે એમનો લોક અને પરલોક બંને સુધરી જાય એમને પહેલા અમારે ભણાવવા પડશે. કારણ કે તેઓ શિક્ષક બની શકે, મારે વાનપ્રસ્થ સ્તરના નિવૃત્ત અને સેવાભાવી વ્યક્તિઓની ખૂબ જરૂર છે. ઘરમાં એક જ કમાનાર હોય એવી વ્યક્તિને અમે બોલાવવા માંગતા નથી અને એવી વ્યક્તિને બોલાવતા પણ નથી, પણ વર્ષમાં એકવાર 9 દિવસના અનુષ્ઠાન માટે આ પરિવાર જરૂર આવે. તમારા ઘરના સ્ત્રી પરિવારોનું અને બાળકોનું શિક્ષણ અહીં દેવ પરિવારમાં આવીને કરાવો. આ ગુરુકુલ એક પ્રયોગશાળા છે જેમાં અમે નરરત્નો તૈયાર કરીશું, મહામાનવ તૈયાર કરીશું. એનાથી વ્યક્તિ, પરિવાર અને સમાજ બનશે. મને એક મોકો આપો કે જેથી નવો સમાજ અમે બનાવી શકીએ અને નવો જમાનો લાવી શકીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આજનું પ્રવચન અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ મિત્રો, ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી આપ સૌની પાસે આ ગુરુદેવનું અદ્ભુત પ્રવચન પહોંચ્યું છે. તો આ પ્રવચનને આપ અણસાંભળ્યું અણસાંભળ્યું નહીં કરતા, આના દિવ્ય વિચારોને હૃદયંગમ કરી થોડું ચિંતન મનન કરી આ દૈવી વિચારોને આપણા સ્નેહી સ્વજન મિત્ર સર્કલ ગ્રુપમાં બધે જ ફોરવર્ડ કરશો એવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની શુભકામના. આજનો આપ સૌ, આપનો દિવસ મંગલમય બન્યો રહે એવી શુભકામના સર. જય ગુરુદેવ, જય ગાય.